પહેલા અધ્યાયના ચોથા બ્રાહ્મણની સાતમી કંડિકા વાંચી આપણે 186મો પાનો. તથેદમ તર્હી અવ્યાકૃતમ આસીત તન્નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત અસૌ નામાયમ ઇદમ રૂપ ઇતિ તદિદમપિ એતર્હિ નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયતે અસૌ નામાયમ ઇદમ રૂપ ઇતિ સ એષ ઇહ પ્રવિષ્ટઃ આનખાગ્રેભ્યઃ યથા ક્ષુરઃ ક્ષુરધાને અવહિત સ્યાત વિશ્વંભરો વા વિશ્વંભરકુલાયે તમ ન પશ્યંતિ અકૃષ્ણો હિ સહ પ્રાણન્નેવ પ્રાણો નાવભવતિ વદન ભાક પશ્યંશ્ચક્ષુઃ શૃણ્વન શ્રોત્રમ મન્વાનો મનઃ તાનિ અસ્ય એતાનિ કર્મનામાનિ એવ સયઃ અતઃ એકૈકમ ઉપાસ્તે ન સ વેદ અકૃષ્ણો હિ એષઃ અતઃ એકૈકેન ભવતિ આત્મેત્યેવોપાસીત અત્ર હિ એતે સર્વે એકમ ભવંતિ તદેતત પદનિયમસ્ય સર્વસ્ય યદયમાત્મા અનેન હિ એતત સર્વં વેદ યથા હવૈ પદેન અનુવિંદેત એવં કીર્તિં શ્લોકં વિંદતે એવં વેદ. વ્યાપિનઃ પરસ્ય કથમ પ્રવેશ કથનોપત્તિઃ. તો પરમાત્માએ પ્રવેશ કર્યો એટલું તો નક્કી થયું, પણ પ્રવેશ કરે કેવી રીતે? પરમાત્મામાં પાછળ સંભળાય છે ભાઈ, પરમાત્મામાં પ્રવેશ કરવાની યોગ્યતા છે કે કેમ, અથવા પ્રવેશ શબ્દનો શો અર્થ છે? તો પરેણ વ્યાકર્ત્રા, હું 194મું પાનું વાંચું છું, સહેજ ઓછું કરવું પડશે. પરેણ વ્યાકર્ત્રા વ્યાકૃતમ સર્વતઃ વ્યાપ્તમ સર્વદા જગત. પરમાત્મા જે વ્યાકરણ કરનારો છે, એના વડે વ્યાકરણ પામેલું જગત હંમેશા પૂરેપૂરું વ્યાપ્ત છે. સકતમ એ પ્રવિષ્ટ પરિકલ્પ્યતે, પછી પ્રવેશ કર્યો તમે શાથી કહો છો? કેમ? કારણ કે અપ્રવિષ્ટો હિ દેશ પરિચ્છિન્ન પ્રવેશતું શક્યતે. જે સ્થાન અપ્રવિષ્ટ હોય અને જે વસ્તુ અપરિચ્છિન્ન હોય, અપરિચ્છિન્ન વસ્તુ અપ્રવિષ્ટ સ્થાનમાં પ્રવેશ કરી શકે. યથા પુરુષેણ ગ્રામાધી, જેમ કોઈ મનુષ્ય ગામમાં ન હોય તો ગામમાં જાય, ન આકાશે ન કિંચિત, પણ આકાશ કશાકમાં પ્રવેશ કરે એવું થતું નથી. કેમ? નિત્ય પ્રવિષ્ટત્વાદ, કારણ કે આકાશ હંમેશા બધે પ્રવિષ્ટ થયેલું જ છે. તો સિદ્ધાંતિ એક દેશી એટલે કે વેદાંતિ, એમાં જરાક જરાક આગો પાછો ફંટાનારો એવો એક પૂર્વ પક્ષી છે, વેદાંતિ છે. એ પોતાનો મત દર્શાવે છે. પાષાણ સર્પાદિવ ધર્માંતરણ ઇતિ ચેત, પથ્થરમાં સર્પ જેવી રીતે જુદા ધર્મને પ્રાપ્ત કરવા રૂપી પ્રવેશ કરે છે. પ્રવેશ નથી કરતો, પથ્થરમાં પહેલેથી છે જ સર્પ, પણ પહેલા જુદા સ્વરૂપમાં હતો, હવે જુદા સ્વરૂપમાં દેખાય છે. આવો પ્રવેશ જાણે કે પાષાણમાં સર્પનો થાય છે એવું આ કરતો હશે તો કેવું? અથા પિષ્યાત, જેમ કે આવું પણ થઈ શકે. ન પરહ આત્મા સ્વેન એવ રૂપેણ પ્રવિવેશ, પરમાત્મા પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશ્યો નથી. કેમ? તરી તો શું? તસ્થ એવ ધર્માંતરેણ ઉપજાયતે, તસ્થ એટલે કાર્યસ્થ,
આ જગત જે સર્જાયેલું છે એ સગ જગતમાં હતો જ, અને ધર્માંતરણ ઉપજાયતે, એ પરમાત્મા હતો એને બધીને પોતાનો ધર્મ એને જીવાત્મા એવો કર્યો, આ એનો પ્રવેશ એવું કહી શકાય, તેના પ્રવેશ તરીકે ઉપજાવી હતી, આથી એ પ્રવેશ્યો એવું કહેવામાં આવે છે. યથા પાષાણે સહજ અંતસ્થ સર્પ નારિકેલે વાતોયમ, જેમ પથ્થરમાં સહજ એટલે કે પથ્થરની સાથે જ જન્મેલો અંતસ્થ પથ્થરમાં રહેલો સાપ, એ હવે કોઈક તબક્કે જન્મ્યો દેખાય છે. પહેલેથી સાપ દેખાતો નહોતો, પહેલા પથ્થરની અંદર પાંચ ભૂતો બધા હતા જ પહેલેથી, અને કોઈક તબક્કેમાં સાપ દેખાયો, તો એ ક્યાંથી આવ્યો? કારણ કે બહારથી નથી પ્રવેશ્યો, એનો અર્થ બીજા સ્વરૂપમાં હતો અને સાપના સ્વરૂપમાં હવે દેખાવાનો શરૂ થયો, અને આપણે સાપનો જન્મ કરીએ. નારિકેલ એવા તો એમ અથવા નાળિયેરમાં પાણી ભરાય છે તે. આના જવાબમાં કહેવામાં આવ્યું સિદ્ધાંત દ્વારા ન તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશ્ય તેથી શ્રુતે હે ના, કારણ કે પરમાત્માએ બીજો ધર્મ પ્રાપ્ત કર્યો અને પછી પ્રવેશ કર્યો એવું નથી કહ્યું, સર્જન કરીને પ્રવેશ કર્યો, અર્થાત જે પરમાત્મા સર્જન કરનારો હતો એ જ પ્રવેશ કરનારો છે એવું સ્પષ્ટ કહ્યું છે. માટે આપણે નહીં કહી શકીએ કે એને ધર્માંતર પ્રાપ્ત કર્યો. યહ સ્રષ્ટા સહ ભાવાંતરમ અનાપન્ન એવ કાર્યમ સૃષ્ટવા પશ્ચાત પ્રાવિશ્યત ઇતિ શ્રૂયતે. જે સર્જન કરનારો સ્રષ્ટા છે એ ભાવાંતર પ્રાપ્ત કર્યા વગર જ, એટલે પરમાત્મા મટીને જીવાત્મા થયા વગર જ કાર્ય સૃષ્ટવા જગતનું સર્જન કરીને પશ્ચાત પ્રાવિશ્યત અને પછી એને પ્રવેશ કર્યો, આવું શ્રુતિમાં સ્પષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું. શ્રુયતે એટલે શ્રુત્યા પ્રતિપાદ્યતે, શ્રુતિ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. યથા ભુક્ત્વા ગચ્છતિ ઇતિ ભોજીગમી ક્રિયયોહો પૂર્વ અપર કાલયોહો ઇતરેતર વિચ્છેદ, જેમ ખાઈને જાય છે ભુક્ત્વા ગચ્છતિ, ભુક્ત્વા એટલે ખાઈને, ખાવાની ક્રિયા કર્યા પછી જાય છે, ઇતિ ભોજીગમી ક્રિયયોહો ખાવાની ક્રિયા અને જવાની ક્રિયા આ બંને ક્રિયાઓમાં પૂર્વ અપર કાલયોહો ખાવાની ક્રિયા પહેલા થઈ આગલા સમયે થઈ અને જવાની ક્રિયા એના પછીના સમયે થઈ, ઇતરેતર વિચ્છેદ એનાથી સમજાય છે કે આ બંને ક્રિયાઓ પરસ્પર જુદી છે. અવિશિષ્ટ કરતા અને બીજું એ સમજાય છે કે બંને ક્રિયાનો કરનારો કરતા એક જ છે, એટલે એક જ માણસ ખાય છે અને ખાધા પછી એ જ માણસ જાય છે, એટલે ખાનારો અને જનારો આ બે જુદી વ્યક્તિઓ નથી. એટલે આ જયારે આ પ્રકારનો પ્રયોગ સંસ્કૃતમાં થાય ભુક્ત્વા ગચ્છતિ, એક કરીને બીજું કરે છે, ગુજરાતીમાં પણ રમવા ગયો રમીને થાક્યો અને પછી સુઈ ગયો, તો રામ રમીને થાક્યો અને લક્ષ્મણ સુઈ ગયો તો ના જ હોય, એટલે રામ રમવા ગયો રમીને થાક્યો અને સુઈ ગયો તો ભલે કયું ના હોય તો પણ એટલું તો સમજાય જ કે જે રમવા ગયો એ જ રમીને થાક્યો અને એ જ સુઈ ગયો. એટલે જ્યારે આ પ્રકારનો પ્રયોગ હોય કે એક ક્રિયા પૂરી થઈ અને પછી બીજી ક્રિયા થઈ અથવા થાય છે, ત્યારે એનો અર્થ કે બંનેનો કરતા એક જ છે, એટલે સર્જન કર્યું પરમાત્માએ અને પ્રવેશ કર્યો જીવાત્માએ. જો એવો હોય તો આ સૃષ્ટવા પ્રાવેશક એવો પ્રયોગ ના થઈ શકે, પણ એ પ્રયોગ થયો છે એનો અર્થ કે બંનેનો કરનારો એક જ છે અને સર્જન કરનારો પરમાત્મા છે નક્કી છે, એનો અર્થ કે પ્રવેશ કરનારો પણ પરમાત્મા જ છે. અવિશિષ્ટ કરતા તદ્દિહાપી સ્યાત, એવી રીતે ઇહ એવ અહીં પણ એવું જ થાય. ન તો તસ્થસ્ય એવ ભાવાંતરેણ ઉપજનને એતત સંભવતી, જો એમાં રહેલો જ હોય અને પછી બીજા ધર્મથી એટલે કે પેલા પરમાત્મા હતો પછી જીવ તરીકે જન્મતો હોત તો આ સૃષ્ટા પ્રાવિશત એ પ્રયોગ ન થઈ શક્યો હોત. ન ચ સ્થાનાંતરેણ વિયુજ્ય, પછી ટીકાકારે બીજો એક એટલે જો ભાષ્યકાર મહારાજે મારજારનો દાખલો આપ્યો જ નથી, હા તો ટીકાકાર મારજારનો દાખલો ના લાવી શકે, ભાષ્યનું ટીકા હોય છે એ ભાષ્ય પર ટીકા કરે, તો એમણે મારજાર ક્યાંથી વચ્ચે લઈ આવ્યા? એટલે પછી ભાષ્યકાર મહારાજે જો પહેલાનો જવાબ આપી દીધો પાષાણ સર્પનો,
પછી નચ કરીને એ બીજો જવાબ આપે છે. નચ સ્થાનાંતરેણ વિયોજ્ય સ્થાનાંતર સંયોગ લક્ષણ પ્રવેશ દૃષ્ટ. બરાબર, એટલે પહેલો જવાબ ભાષ્યકારે એ આપ્યો કે ધર્માંતરેણ ઉપજાય તે શક્ય નથી, એમણે સમજાવ્યું ભૂપવા ગચ્છતીની જેમ. પછી ભાષ્યકાર બીજો નચ, એટલે આ તો શક્ય નથી અને આ પણ શક્ય નથી, નચ દૃષ્ટ. એવું જયારે ભાષ્યકાર કહે છે તો પ્રશ્ન થાય ને કે પણ કોઈએ પૂછ્યું છે જ ક્યાં કે આવું થાય છે કે નહીં. તમે આ જવાબ છે ને આપો છો કે એક સ્થાનથી છૂટા પડીને બીજા સ્થાનમાં જવારૂપી પ્રવેશ પણ શક્ય નથી, તો એવું તમે કેમ કહ્યો? એ જવાબ છે ને આપ્યો, એટલે એનો પૂરો પક્ષ ઉભો કરવો પડે. એટલે ટીકાકારે પૂરો પક્ષ ઉભો કરી આપ્યો. નચ માર્જા રાધિવત, એટલે ટીકાકારે કહ્યું વસ્તુ તરફી પરસ્ય માર્જા રાધિવત પૂર્વ અવસ્થાન ત્યાગેન અવસ્થાનાંતર સંયોગાત્મા પ્રવેશ. તેવું રાખો કે પરમાત્મા બિલાડાની જેમ, આ માર્જાર એટલે બિલાડો સમજવું છે, તો પછી ફિમેલ માર્જારનું શું થાય છે? માર્જારનું ફિમેલ નહી, માર્જાર જોવું પડશે. માર્જારા છે આમાં. સો માર્જારા દિવત, તો માર્જાર એટલે બિલાડો. આમ તો માર્જારા હા એટલે બિલાડો હશે, એટલે માર્જારા દિવત એટલે બિલાડા વગેરેની જેમ પૂર્વ અવસ્થાન ત્યાગેન. એટલે અવસ્થાનનો અર્થ અહીં કોન્ફિગરેશન એવો નથી, અવસ્થાન એટલે સ્થાન, પ્લેસ, સ્થળ. તો બિલાડો એક સ્થળ છોડે છે અને બીજા સ્થળે જાય છે, એ થોડો વખત અહીં રહે પછી ત્યાં રહે પછી ત્યાં રહે, આમ ઘર બદલ્યા કરે, જગ્યા બદલ્યા કરે. એની જેમ પરમાત્મા એવું કરતો હોય તો કે પેલા વૈકુંઠમાં રહેતો હતો પછી શરીરમાં રહેવા માંડ્યો, એવું એક સ્થાન છોડીને બીજા સ્થાન, એને પણ પ્રવેશ કહેવાય ને, એક સ્થાન છોડીને બીજા સ્થાનમાં જતો હોય, તસ્ય સ્થાનાંતર અવસ્થાનાંતર સંયોગાત્મા, એટલે કે બીજા સ્થળનો સંયોગ પ્રાપ્ત કરવારૂપી પ્રવેશ થતો હોય એવું ખરું? નહીં ત્યાં, એટલે ભાષ્યકારે નચ જે કહ્યું છે ને એ કશાકનો જવાબ છે, અને શેનો જવાબ છે ટીકાકારે ઉમેરી આપ્યું કે બિલાડા જેવો પ્રવેશ થાય કે નહીં, એનો જવાબ ભાષ્યકારે આપ્યો. નચ સ્થાનાંતરણ વિયુજ્ય, એક સ્થાનથી છૂટા પડવું, સ્થાનાંતર સંયોગ લક્ષણ પ્રવેશ, અને બીજા સ્થાનનો સંયોગ કરવો, આ પ્રકારનો પ્રવેશ એ પણ પરસ્ય ન દૃષ્ટ, પરમાત્માનો જોવા મળતો નથી. કેમ? નિરવયવસ્ય અપરિચ્છિન્નસ્ય, પરમાત્મા અવયવ વગરનો છે, જેને હાથ પગ હોય એ એક જગ્યાએથી ખસીને બીજી જગ્યાએ જશે, પરમાત્માને કોઈ હાથ પગ નથી. એક વસ્તુ, બીજું અપરિચ્છિન્ન, બિલાડી અહીં છે તો ત્યાં નથી, પરમાત્મા તો બધે જ છે, અનંત છે, પછી ક્યાંકથી ક્યાંક જવાનું એનામાં શક્ય નથી. એ ટીકાકારે કહ્યું નિરવયવ અપરિચ્છિન્નશ્ચ આત્મા, આત્મા કે પરમાત્મા છે અવયવ વગરનો છે અને અપરિચ્છિન્ન એટલે અનંત છે, તસ્ય સ્થાનાંતરેણ વિયોગમ પ્રાપ્ય, એક સ્થાનથી છૂટા પડવું, સ્થાનાંતરેણ સહ સંયોગ લક્ષણો યહ પ્રવેશ, અને બીજા સ્થાન જોડે જોડાવું, આ પ્રકારનો જેને પ્રવેશ કહેવામાં આવે છે, સહ અવયવે પરિચ્છિન્ને જ માર્જારાદો, અવયવ ધરાવનારા અને પરિચ્છિન્ન એટલે કે સીમિત કે મર્યાદિત એવા માર્જારાદો દૃષ્ટ પ્રવેશ સદૃશ માર્જાર વગેરેમાં જોવા મળતા દૃષ્ટ પ્રવેશની જેમ ન ભવતી, આવો પ્રવેશ કે પરમાત્મામાં થઈ શકે નહીં. જો પરમાત્મા વિશે કેવી કેવી કલ્પના હોય છે આપણી, હા આ આપણને વિચિત્ર લાગે છે કે કેવો વિચાર કરે છે કે બિલાડીની જેમ કર્યું ને પાષાણને સર્પની જેમ કર્યું, પણ આપણે પણ આપણા મનમાં પરમાત્માને કોઈક એન્ટિટી, એન્ટિટી એટલે કોઈક હસ્તી, ક્યાંક રહેનારી, ક્યાંક કોઈક માપની, કોઈક કદની, કોઈક નામરૂપની, કોઈક સ્થળમાં આવું સમજતા તો હોઈએ જ છીએ. પરમાત્મા એટલે અનંત એવો કોઈ પરમાત્મા, આમ આ હવામાં અત્યારે પરમાત્મા છે એવો વિચાર આપણને કોઈ દાડો ભૂલમાં આવે જ ખરો, કે આસપાસ વાતાવરણ છે અને હું પરમાત્માથી ઘેરાયેલો છું, જેમ હું નદીમાં કે સમુદ્રમાં ડૂબકી મારું તો ચારે બાજુ પાણી છે અને પાણી મને અંદર હું છું એવું મને થાય છે, એવું મને ક્યારેય થાય છે ખરું કે ચારે બાજુ પરમાત્માની અંદર હું વચ્ચે ડૂબી રહ્યો છું? થાય છે કોઈ દાડો ખરું ને? એટલે પરમાત્મા અનંત છે, અપરિચ્છિન્ન છે, સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સર્વ છે. આ બધા શબ્દો બોલતા હોવા છતાં પણ આ શબ્દો આપણે ખરેખર
પરમાત્માને કોઈક હસ્તી એટલે કોઈક નામ રૂપમાંથી મુક્ત કરી આપે એવું થતું નથી. આપણે માટે પણ પરમાત્મા કોઈક નામ રૂપમાં બંધાયેલો જ હોય છે. અને પછી પરમાત્મા સર્વત્ર હોય તો એને ક્યાંકથી ક્યાંક તો આવવું જ પડે. સર્વત્ર થાય કેવી રીતે? એટલે ભલે આપણને બિલાડા જેવો રૂપ બોલતા નથી આવડતું, પરંતુ આપણા મનમાં કંઈક નાની મોટી આવી સમજો તો હોય જ છે કે પરમાત્મા કંઈક રીતે પહેંચતો તો હશે જ ને, શું કરતો હશે. એણે સર્જન કર્યું અને સર્જન કરતી વખતે એક કુંભાર છે એવું પણ મનમાં થઈ જ જાય છે. સર્જન કર્યું શબ્દ વાપરીએ ત્યારે એ માટી છે એવું સૂચતું જ નથી, ભલે અભિનિર્મિત ઉપાદાન કારણ શબ્દો વાપરતા હોઈએ. પણ આપણને ખબર છે કે ઘોડાનું સર્જન કુંભાર કરે છે એમ પરમાત્મા જગતનું સર્જન કરે છે. અને તો પછી પરમાત્મા કુંભારની જેમ એને ઘેરે અને ઘડો આપણે ઘેરાવી જાય એટલે જગત જગત થઈ ગયું અને પરમાત્મા તટસ્થ થઈ ગયો. આવા બધા પણ વેગ એટલે આમ જરા અસ્પષ્ટ એવા ખ્યાલો હોય છે જ આપણા, અથવા તો સ્પષ્ટ ખ્યાલો હોય છે. અસ્પષ્ટ શું કરો, સ્પષ્ટ ખ્યાલો હોય છે કે પરમાત્મા એટલે અહીં તો નહીં જ, આમાં પરમાત્મા ખરો, ના હું પરમાત્મા એ તો નહીં જ, આજુબાજુ ખરો નહીં, આ ભેદ ખરી નહીં, પછી બહાર ક્યાંક પછી ઉપર વાંધો નથી. એટલો ઘોડો ગધેડો કદાચ છે ને નહીં પરમાત્મા કહું, પણ હું પરમાત્મા હોઉં અહીં પરમાત્મા હોય. જુઓ એટલે આપણા મનમાં આ ખ્યાલો છે એની સામે આને ટક્કર લેવાની તક આપવી જોઈએ. આ બધા એના માટે છે કે આપણો પરમાત્મા વિશેનો ખ્યાલ બદલાતો જાય. અને એ પરમાત્માની જીવાત્મા એક જેવા મહાવાક્ય છે, સહ અહમ, જેણે સર્જન સતત સૃષ્ટવા એણે સર્જન કર્યું અને પ્રવેશ કર્યો અને જેણે પ્રવેશ કર્યો એ જ હું છું એવું કહી રહ્યા છે. અને તો પછી મારા મનમાં મારા હુંનો ખ્યાલ બદલાવો જોઈએ. પણ હું પરમાત્મા છું એના કરતા પરમાત્માને હું બનાવી દઉં છું કે હું જેવો જીવ છું એટલે પરમાત્મા એ જીવ જ હોય ને. પછી તો હું ને પરમાત્મા એક હોઈએ, હું કોણ છું આની અંદર રહેલો છું એનો, કે પરમાત્મા પણ આની અંદર રહેલો હોવો જોઈએ, તો પરમાત્મા આટલો જ છે. એટલે એવું થાય કે આપણે બદલીએ તો પરમાત્માનો ખ્યાલ બદલીને નહીં લઈ આવીએ. હવે લોકોને થાય કે તો પરમાત્માનો અનાદર કહેવાય કે પરમાત્માને આપણે જીવ બનાવી દઈએ, અને જીવને પરમાત્મા બનાવીએ એ તો શક્ય નથી કારણ કે હું તો નાનો જ છું. તે જીવને પરમાત્માનું ઐક્ય કરવું કેવી રીતે? બરાબર સિદ્ધાંત કહે છે, આપણે શ્રદ્ધાથી સ્વીકારીએ છીએ કે સાચો તો છે, ભગવાનની કૃપાથી આપણને એટલું લાગે છે ખરું કે શાસ્ત્રો તો ખોટા નથી. અને શાસ્ત્રો કહે છે કે પરમાત્માને જીવ એક છે એ પણ જાણે કે સાચું તો છે. પણ હવે સાચું કેવી રીતે કરવું એ આપણે સમજતા નથી, નથી સમજતા એટલે પછી આપણે કોઈક ને કોઈક રીતે પરમાત્માને જરા નાનો તો કરી જ નાખીએ છીએ. તો આપણે પરમાત્માને જે છે તે રાખવો ને સમજવો, અને મારો જે હુંનો ખ્યાલ છે એ હુંના ખ્યાલને એટલો વિશાળ કરવો કે જે સર્વનો સમાવેશ. આ બિલાડીનું કહે છે ને કે બિલાડી જેવો થાય કે નહીં, તો ના થાય, કારણ કે નિરવયવ અને અપરિચ્છિન્ન છે. કોણ? હું નિરવયવ છું, હું અપરિચ્છિન્ન છું, મારે કોઈ અવયવ નથી અને મારી કોઈ સીમા નથી, હું સર્વવ્યાપક છું એ હું પરમાત્મા છું. એવા પ્રકારના આપણા મનમાં પરમાત્મા અને જીવાત્મા બંનેના ખ્યાલોમાં સદંતર ફેરફાર આવતો જાય અને એમનું ઇક્વેશન એમનું પેલું આ બરાબર આ, તત્ બરાબર ત્વમ અને ત્વમ બરાબર તત, એ થાય એવો પ્રયત્ન કરવો પડે. અને એ ગંભીરતાથી પ્રયત્ન કરવો પડે એવું માનીએ કે સાંભળીએ કે સમજીએ. સાંભળવું એક તબક્કો છે, સમજવું બીજો તબક્કો છે, પણ એને લઈ આવવું જીવનમાં, દરેક જગ્યાએ ઊભું કરવું, દરેક જગ્યાએ એક પણ નિર્ણય કરું, એક પણ પ્રવૃત્તિ કરું, કંઈ પણ કરું, તો દરેક જગ્યાએ આને હું સામનો કરવા લઈ આવું. પણ પ્રવેશ કરનારો જે હતો એ જ હું તો છું ને. પ્રવેશ કરનારો કોણ હતો? પરમાત્મા હતો. નિરવયવસ્ય અપરિચ્છિન્નસ્ય, એ નિરવયવ છે, અપરિચ્છિન્ન છે. તો હું કોણ છું? હું પણ નિરવયવ છું, અપરિચ્છિન્ન છું. પછી હું આ સંજોગોનો સામનો કેવી રીતે કરું? બરાબર, દરેક વખતે આપણે આપણને આપણા હુંના ખ્યાલને વિસ્તારીએ. હું એટલે દેવદત્ત જ રહીએ ને પછી મારો છોકરો ને મારી છોકરી ને મારું ઘર ને મારા આ ને બધું, વ્યવહાર કરવાની ના જ નથી. પણ હુંનો ખ્યાલ બદલાશે ને તેમ તેમ, જેમ આપણે કહ્યું કે શિબિર વખતે એક ભાઈ કહે છે કે આવીને બે જ દાડે એણે પોતાના બધા મિત્રોને ફોન કર્યો. શિબિરમાં એક ભાઈ આવ્યો અને
હવે શા માટે એને તાત્કાલિક વિચાર આવ્યો મને તો ખબર નથી, પણ એને એમ થયું કે આ રાગદ્વેષ તો બરાબર ના કહેવાય. એને કેટલાક પાંચ સાત સગાવાલા હશે, મિત્રો કે જે કંઈક હશે, તે જેની જોડે એને ઘણો દ્વેષ હતો, એ સંબંધ રાખતો નહોતો, બોલતો નહોતો, એના કારણો હશે જેને આપણે જાણતા નથી. તો એણે બધાને ફટાફટ ફોન કરી દીધા કે ભાઈ મારી ભૂલ થઈ તમારી જોડે, મારે કંઈક સંબંધ બરાબર નથી, આપણે બધું ભૂલી જઈએ છીએ, હવે સંબંધ સારો રાખીશું. બરાબર, એટલે આજથી હવે આપણે મિત્રો થઈ ગયા. અને આ તો મને છેલ્લે ગાડે માણસે કહ્યું, મને ખબર નહોતી. અને જો એને એવું રાખ્યું હોત તો પાછો જઈને પછી કરીશ, તો ત્યાં જઈને પાછી હવા બદલી ગઈ હોત. એટલે અહીં જયારે એ પ્રભાવ હોય સત્સંગનો, તાત્કાલિક એને પોતાના વિષયનો ખ્યાલ બદલ્યો હશે, કારણ કે પેલા કંઈક અપમાન તો કર્યું જ હશે, એનું કંઈક કારણો તો હશે, બંનેને પરસ્પર કંઈક હશે કે જેને કારણે દ્વેષ જન્મ્યો હશે, ઝઘડો જન્મ્યો હશે. અને પછી એને થયું હશે કે આ બધું આ બરાબર નથી, એનો કે જેનું અપમાન થયું છે એ હું નથી, હું જરા એનથી ઊંચો છું. માન અને અપમાન બંનેને બાજુએ મૂકી શકો એવી મારી ઊંચાઈ છે, માટે અમારે છોડવું જોઈએ. એને છોડ્યું અને તરત બધાને ખબર આપી કે મેં હવે દ્વેષ કરવાનો છોડી દીધો છે, કે તમારી જોડે આપણે મિત્રતા શરૂ કરી દઈએ છીએ, આપણી પેલી ઝઘડો હતો ને એ પૂરો થઈ ગયો. તો આપણા વિષયનો ખ્યાલ બદલાય તો એવું નહીં કે વ્યવહાર પછી પણ મિત્રતા રાખશે, સંબંધ રાખશે અને પાછો ફરી ઝઘડો કરશે. આપણે કે નથી કહેતા આખી જિંદગી ઝઘડો નહીં કરે, આખી જિંદગી દ્વેષ નહીં રાખે, એવું નથી, થશે પાછું. આ બધી વસ્તુઓ લાંબી પ્રક્રિયાઓ છે અને વારંવારના નિશ્ચયો, વારંવારના પડવો ને ઉભા થવો ને આવું બધું ચાલતું જ હોય છે. પણ ગંભીર પ્રયત્નો હશે તો એનું એક પગલું તો મક્કમ થયું ને આગળ. તે ક્યારે થયું? એણે પોતાના વિષયનો ખ્યાલ બદલ્યો ત્યારે. આ બધા શ્રવણથી પરમાત્મા વિષયનો ખ્યાલ પણ બદલાય અને હું વિષયનો પણ ખ્યાલ બદલાય, તો જ એવું થશે કે બે ખ્યાલ ભેગા થશે. બાકી આપણો એકે વિષયનો ખ્યાલ નહીં બદલાય તો પ્રશ્ન નથી, પણ એક વિષયનો બદલાશે તોય પૂરતો નથી, બંને વિષયના ખ્યાલને આપણે બદલવા પડશે. બરાબર, એટલે આપણને બિલાડીની વાત એકદમ વાહિયાત લાગે કે આવું અક્કલ વગર, આવું બિલાડી જેવો હોય પરમાત્મા, પણ આપણે અંદરથી આવા પ્રકારની જ જાત જાતની સમજો ધરાવતા હોઈએ છીએ. બહુ સારું, બહુ સરસ. એટલે આપણે આપણે એવું પ્રશ્ન એમને એવો છે કે આપણે જયારે એમ કહીએ કે હું સાવયવ છું અને પરિચ્છિન્ન છું, બરાબર, સામાન્ય સમજ આપણે એવી છે મારા વિશે, હું અવયવ વાળો છું અને પરિચ્છિન્ન છું. તમે જયારે એમ કહોશો કે નિરવયવ અને અપરિચ્છિન્ન પરમાત્માએ પ્રવેશ કર્યો અને એ હું છું, એનો અર્થ કે હું નિરવયવ અને અપરિચ્છિન્ન છું. હવે હું એટલે શરીર હોય તે તો નિરવયવ અને અપરિચ્છિન્ન ના જ થઈ શકે, તો પછી કયા હું ની વાત કરો છો જેને તમે નિરવયવ અને અપરિચ્છિન્ન કહો છો? બરાબર, આ પ્રશ્ન છે, ખરું ને? તો હું ને આકાર આપવો ને એનો તમે અહંકાર, પેલું પાણી 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 છે અને એને આઈસ પ્લેટમાં મૂક્યું અને રેફ્રિજરેટરમાં મૂક્યું, પછી એના પેલા ક્યુબ થઈ ગયા, એ પાણીમાં જન્મેલો અહંકાર. પાણીએ એમ કહ્યું કે બરફ મારું નામ છે અને આટલું મારું કદ છે, એવું પાણીએ કહ્યું, એ પાણીમાં અહંકાર જન્મે. બરાબર, એવી રીતે અનંત ચૈતન્ય એણે આ એક શરીર રૂપી ઉપાધિના આધારે નક્કી કર્યું કે હું આ શરીર જેવડો છું, એ અહંકાર. એટલે અહંકાર માનું ચૈતન્ય, એ ચિત્ત જડની ગ્રંથિ એવો શબ્દ વાપરે છે. અહંકારમાં જયારે હું કહીએ છીએ ત્યારે એ ચૈતન્ય છે, આકાર છે, જડ છે. આ ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ ગ્રંથિ જયારે ભેદાય, એટલે કે જડને જડના ખાતામાં ખતાવીએ અને ચેતનને ચેતનના ખાતામાં ખતાવીએ, હું છું એ ચેતન છે અને આકાર છે એ જડનો છે. આકાર ધરાવનારો હું નથી, આકારનું અધિષ્ઠાન જે ચૈતન્ય છે તે હું છું. ધારો કે બરફના કટકાએ હવે એને ઉપદેશ આપવામાં આવ્યો કે જો ભાઈ તું નિરવયવ છે, અપરિચ્છિન્ન છે. બરફના કટકાએ પોતે જાણવું હોય એમ કહો ને કે બરફ હતો, પાણીએ બરફનું સર્જન કર્યું, પછી બરફમાં પ્રવેશ કર્યો, એટલે શું કે પાણી આ નામરૂપનો બની ગયો અને પછી એ બરફને હું કહેવા માંડ્યો, આ એનો પ્રવેશ થયો. પાણી બરફના રૂપમાં સોલિડ ઘન નક્કર થઈ ગયો અને પછી હું આટલો છું એવું કહેવા માંડ્યો,
અને બીજા બરફના નાના મોટા ટુકડા જોડે ઝઘડા અને સ્પર્ધા અને ઈર્ષાને અભિમાન કરવા માંડ્યો. એનો ઉપદેશ આપવામાં આવ્યો કે તું નિરવયવ છે અને અપરિચ્છિન્ન છે. નિરવયવ અપરિચ્છિન્ન એવા પાણીએ બરફમાં પ્રવેશ કર્યો અને એ જેણે પ્રવેશ કર્યો તે તું છે, બરાબર. એને એવું કહેવામાં આવે કે નિરવયવ અપરિચ્છિન્ન એવા જે પાણીએ પ્રવેશ કર્યો હતો એ તું છે, નહીં કે આ દિવાલ દેખાય છે એ તું છે. એવું એને કહેવામાં આવે એ સમજીને શું સમજવું પડે એને, જે એમ કે આ દિવાલ હું છું ત્યારે અહંકાર હતો. હવે જ્ઞાન પ્રાપ્ત કરે કે નિરવયવ અપરિચ્છિન્ન છું, એટલે આટલાને હું કહેવાનું છોડવું પડે, બરાબર ને. એટલે એ પાણીને હું કહેતો હતો, એનો હું છે એ પાણી હતો, એમાં આકાર આપતો હતો એ અહંકાર હતો, એ જડ ભાગ હતો. એમાંથી જડ ભાગ કાઢી નાખે અને ચૈતન્ય અહમ અસ્મી અહમ ભામી કદાચિત ના અહમ અપ્રિય હ આટલો ભાગ રાખે એ ચેતન થયો નહીં. અહંકારને જ ઉપદેશ અપાય છે અને એટલે અહંકારનું કામ અઘરું છે, ઘણું મોટું છે. અહંકારે પોતે પોતાનો નાશ કરવાનો છે, ખરું ને. એટલે બુદ્ધિમાં સમજવાનું અને બુદ્ધિએ પોતે પોતાનો નાશ કરવાનો, એટલે પોતે પોતાના ચેતન અંશને રાખવાનો. અને જેના વડે અભિમાન કરે છે, ખબર છે હું એટલે કેટલો મોટો બરફ, આ જોયા પેલા ટેણિયા ટેણિયા હું કેટલો મોટો બરફ છું, તો એ કરવામાં એને કેટલો રસ ને કેટલો આનંદ આવતો હોય. બરફના બધા નાના ટુકડા હોય, મોટા આટલો મોટો બરફનો પહાડ પડ્યો હોય, એ કેટલો મોટો આનંદ અને યશ મળતો હોય, કેટલો ગર્વ અને ગૌરવ થતો હોય. હવે એ પાણી થઈ જશે તો એને વટ પડશે, જતો રહેશે ને. પાણી થઈ જશે તો વટ જતો રહેશે, એટલા માટે એને છોડવું નથી. પણ જો એને પાણી થવું હોય તો છોડ્યા વગર છૂટતો નથી, બરાબર. એટલે પેલું આનંદ અપરિચ્છિન્ન થવાનો જે આનંદ છે ને, એની કલ્પના પરિચ્છિન્ન રહીને એને આવવી જોઈએ. કે જેમ સ્ત્રી, આ તો મને આવો લોકો વ્યવહાર રહેવો શક્ય હશે કે નહીં મને ખબર નથી, શક્ય તો હશે જ, પણ લોકો ઉપયોગ કરતા હશે કે નહીં આ તકનો મને ખબર નથી. એમ મારું કહેવું છે કે આપણે ત્યાં તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો સ્ત્રીએ, એટલે નદી સમુદ્રમાં મળી ગઈ બસ. અને એટલે એને આનંદ છે કે આજથી પતિનું છે એ બધું મારું છે હવે, અથવા મારું બધું એનું છે, એનું મારું હોય કે ના હોય. એટલે મારે મારી અંગત કોઈ અંગતપણાની જરૂર નથી, બરાબર. હું સિદ્ધાંત એવું સમજું છું કે સ્ત્રીનો શ્રેષ્ઠ આનંદ આમાં હોવો જોઈએ, આઈડિયલી બંનેનો, કે બંનેનો હું મટે છે અને બંનેનો હું ભેગો થાય છે. હવે તારી ખુશીમાં મારી ખુશી છે, બંને જણા જયારે સંપૂર્ણપણે આવા સમર્પિત હોય, ખરેખર લગ્ન કે સમર્પણ એને કહેવાય. પછી બીજું ભૌતિક સમર્પણ એ તો બધી નાની મોટી વસ્તુઓ છે, મૂળ સમર્પણ આ છે કે બંનેનો બે હું મટીને એક હું થઈ જાય એવું. તો એમાં પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ છોડ્યું તો ખરું જ ને, કે આપણે એક વટ હતો અને આપણે અમુક જ પહેરતા હતા ને અમુક જ ચાલતા અમુક જ ખાઈએ ને અમુક જ કરીએ. હવે હું મારું ગમતું છોડું ને પેલાનું ગમતું કે પેલીનું ગમતું કરું તો મારો અહંકાર છૂટ્યો તો ખરો. પણ હું ધારું છું કે ખરેખર હિન્દુસ્તાનની પતિવ્રતા નારી હોય એને તો અત્યંત ગર્વ અને આનંદ હોય કે હવે હું એમનું ગમતું કરું છું, તને આ રંગ તો ગમતો જ નહોતો ને આ કેમ કર્યો હવે, કે હા પણ એમને બહુ ગમે છે હું પહેરું છું. એ કહેવામાં એને જરાય લજ્જા નહીં હોય, એને અત્યંત હા લજ્જા હશે એનો જરાક જરાક, એ પણ પહેલાના જમાનો, અત્યારે નામ બોલે ને તો તા કરે એને કોઈ લજ્જા પણ નહીં હોય. પણ એ જમાનામાં જયારે સ્ત્રી પતિનો વિચાર પણ કરે ને, કોઈ હાજર હોય કે ના હોય, એનું મા ઉપર જરા જરા સુરખી આવી જ જાય, એ જરા જરા નીચું જોઈ જ જાય જયારે વાત પણ કરે ત્યારે. આ અને છતાં એનામાં ગર્વ છે, ગૌરવ છે કે એમને ગમે છે માટે હું કરું છું. હા, આ સમર્પણના આનંદને પણ સમજતા સ્વીકારતા અને પછી જીવતા શીખવું પડે ને. નદી સમુદ્રની વાત કરીએ છીએ એમાં તો નદી છોડે છે, પણ નદીને શું થાય છે ખબર નથી આપણને. પણ સ્ત્રીની આપણને ખબર છે કે પત્ની જયારે પતિમાં સમર્પણ કરે છે, એટલે માં બાળકને સમર્પણ કરે. ચાલો ને, માને અમુક વસ્તુ ભાવતી જ ના હોય. પેલા માનો કે શું મેથી શું શું ખાય ભાઈ ડિલિવરીમાં, મેથી ખાય સુવા ખાય ને, કડવું ને તીખું બધું ખાવાનું હોય. ધારો કે છોકરીને મેથી ભાવતી જ ના હોય, તેને બાળક આવવાનું હોય એ મેથી ખાતી હોય અને બધું જે કંઈ એને ના ગમતું હોય, ધારો કે જરૂર પણ એને બધું કરતી હોય, એ કરવામાં એને આનંદ છે કે દુઃખ છે?
નહી, એ કેવો કેવો સંપૂર્ણ આખું વ્યક્તિત્વ એનો આનંદથી ભરાઈ ગયું છે. એ બાળકનો વિચાર, આવનારા બાળકનો વિચાર કરે છે, આવેલું બાળક છે, એને સ્તનપાન કરાવતી હોય એના વિશે, એને બધી ગમાણ ગમાણ સમર્પણ છે. એને ગમતું કે ના ગમતું, એ ઉઠે બેસે ચાલે ખાય પીએ હરે ફરે જે કંઈ કરે, એટલે આવનારા બાળકને કે આવેલા બાળકને ચિંતા થઈ કે હું ખુશ શું ખાઈશ, એને શું થશે, એને નડશે, એને ઝડપ થશે, એને આ થશે, એને પેલું થશે. આ જે અહંકારના આગ્રહોનો સમર્પણ છે ને, એનો એ ઘટના જરા નિરખવા જેવી છે. અને એને બરોબર હાઉ ડઝ ઇટ હેપન, એ કેવી રીતે થાય છે, એની મિકેનિઝમ, એની પ્રક્રિયા સમજવા જેવી છે. એમાં રહેલો આનંદ છે એ કલ્પવા જેવો છે. મને તો બહુ ભાન છે કે આનો બધા લોકો ગૃહિણીઓએ આનો સમજ લીધી છે કે નહીં મને ખબર નથી, પરંતુ મુખ્યત્વે ગૃહસ્થાશ્રમ આ છે કે સમર્પણમાં રહેલો આનંદ એ શોધી કાઢે અને એને માણે, વાહ કેવો આનંદ છે. એ ગૃહસ્થાશ્રમ જતો રહે અને સમર્પણનો જે ભાવ કે સમર્પણનું ભાન જન્મ્યું છે ને, એ ટકી જાય કે સમર્પણમાં કેવો આનંદ, સમર્પણમાં કેવો આનંદ છે. તમારી ચોકલેટ તમે કોઈકને વેચો, તમે બધાને લોકોને કંઈ જોઈતું જ નથી, આપણો આગ્રહ છોડીએ, હું તો નહીં ખાઉં, કોઈ કહે છે આટલું ખાવ સારું, અહીંયા હું તો અહીં બેસું જ નહીં, બધા નીચે બેઠા તો હું નીચે બેસી જાઉં, એમાં બધાને કેટલું સારું લાગે. બસ અહંકાર છોડીને બધામાં મળતા જઈએ ને, એનો બહુ આનંદ હોય છે બધાને. પણ આપણને પણ હોય છે, આપણે શોધી કાઢવો પડે, કારણ કે આપણને બધા કરતા ઓછી ખુરશી બેસવાનું વધારે ગમે છે. આપણને એમ છે કે એમાં વટ વધારે પડશે, બધા નીચે બેસે અને હું ઊંચો બેસું, એનો આનંદ છે. બધાની ભેગા મળીને બેસી જઈએ ઓછી ખુરશી છોડીને, એનો આનંદ પેલા બધાને ઘણો થશે કારણ કે આપણે ભેગા બેઠા, પણ એનો આપણને એક આનંદ થશે. એ ચાખવો પડે, શોધવો પડે અને માણવો પડે. આનંદ ના હોય તો કપડાં બગડે ને, આપણે તો બહુ કડક જ રહેતા હોઈએ અને છતાં બેસીએ તો કપડાં બગડે ને બહુ ગંદુ લાગે. એમાં આપણે આનંદ માણતા શીખીએ કે પેલો અહંકાર જતો રહ્યો, બધાની ભેગા થયા, કેવી મજા આવી નહી. એટલે ચૈતન્ય ભાગ રહી જાય અને આકાર ભાગ છૂટી જાય. એ અહંકારને કહેવામાં આવે છે કે તું આ નિરવયવ અપરિચ્છિન્ન છે, એટલે તારામાં અવયવના ખ્યાલનો આરોપ કર્યો છે એ છોડ, તારામાં પરિચ્છિન્નતાના ખ્યાલનો આરોપ કર્યો છે એ છોડ. પરિચ્છિન્નતા શરીરમાં છે, અવયવો શરીરમાં છે, શરીર ઉપાધિ છે, હું એનું અધિષ્ઠાન છું, શરીરને અને મારે કોઈ પ્રકારનો સંબંધ નથી. શરીરના આધારે મારે મને પરિચ્છિન્ન માનવાની કે સાવયવ માનવાની જરૂર શી છે, બરાબર કે નહીં? સિદ્ધાંતમાં તો બહુ સરસ સમજાય એવું છે. અને આપણે અનુભવથી જીવી પણ શક્યા છીએ, જેવી સંતાન મા બાપ માટે એ પણ આવું કરી શકતા હોય કે મા બાપને ગમતું એ મારો પોતાનો આગ્રહ જ નથી, મા બાપને ગમે એ થાય. અને આપણને આનંદ છે કે માને ગમતું થયું, ગુરુજીને ગમતું થયું, શિષ્ય ગુરુઓને માટે પોતાનો કોઈ આગ્રહ જ નથી, ગુરુજીને ગમે મને ગમે, ગુરુજીને ના ગમે મને ના ગમે. સેવકોને, પેલા નોકરી કરનારા હોય ને, મેં વાત કરી છે પહેલા એકવાર અકબર ને બિરબલની, કે અકબર બિરબલને એક દાડો કહે છે કે આ રીંગણ જેવું સરસ કોઈ શાક નથી, કેવા સરસ રીંગણ છે ઘનશ્યામાં. બિરબલ કે હા મહારાજ, રીંગણમાં બહુ ફોસ્ફરસ હોય છે, બહુ સરસ છે. થોડા દાડા પછી અકબર કહે છે કે આ રીંગણા કેટલા ગંદા છે, કાળા કાળા, એનું શાક કરી મૂક્યો ખાવાનું ના ગમે, લોઢાન પેણી આમ કર્યું તો લોઢા જેટલું જ કાળું હોય, એવું ગંદુ હોય, આ કે શાક કેવા તો છે. કે સાચી વાત છે, રીંગણામાં કશું રાખ્યું નથી, રીંગણ ખાવા જ ના જોઈએ. પેલો અકબર કહે છે કે ભાઈ તો ખરી વાત કરે છે, એક દાડો કહે છે કે રીંગણા ખરાબ છે, બીજો દાડો કહે છે કે સારા છે, આવું કેમ કહે છે, તારામાં કઈ સમજ છે કે નથી, જાત જાતની વાતો કરે છે. કે મહારાજ હું આપનો સેવક છું, રીંગણનો સેવક નથી, બરાબર, આપનો સેવક છું, આપને ખુશી માં રીંગણાનું જીત મારે રીંગણા જોડે છું, આપની ખુશી માટે હું ગમે તે છોડવા તૈયાર છું, કારણ કે હું તો આપનો નોકર છું. એ ભલે પૈસા માટે કરતો હશે કે જે હશે તે, અથવા તેને બુદ્ધિ બતાવવા કરતો હશે, એમાં કે પૈસાનો સવાલ નહીં હોય, આ એની હાજર જવાબી પણ કે ચપળતા છે. પરંતુ આ સેવકો પણ સ્વામી માટે પોતાનો આગ્રહ છોડતા જ હોય છે, આપને ગમે તેમાં મારું શું જાય છે, મારે તો પૈસા જોડે મતલબ છે, તો મને ચૈતન્ય જોડે મતલબ છે, આકાર જોડે મારો કોઈ મતલબ નથી.
કે પરિચ્છિન્નતાને જાળવવા મતલબ નથી, એનાથી મળતા નાના નાના સુખોને માટે મને કોઈ રસ નથી. એવું થશે તો જ આ થશે. નાના સુખોમાં વટ મારવું હોય કે અમારા સમાજમાં કોઈ આવું કરે જ ના અને હું અમારા સમાજનો છું માટે હું તો આવું નાશ કરું, મારા છોકરાને આવું નાશ કરવા દઉં, મારા છોકરાની છોકરીને આવું નાશ કરવા દઉં. આ આ સમાજનો એક અહંકાર હોય એનો જુઓ. આ તો હું સાચી વાત કહું છું, કુનો સમાજ કેર્સ ફોર યુ. આપણે માનીએ છીએ કે મારા સમાજમાં મારું ગૌરવ છે, એવું ના માનશો કે સમાજ તમારા ગૌરવની નોંધ લેશે. હા, હું પ્રેક્ટિકલ સાચી વાત કહું છું. તમે ગમે ત્યાં લગ્ન કરો ને ગમે તે કરો ને ગમે તે તમારા છોકરા પણ જે કંઈ કરે તે, તમે મોટા માણસ હશો, ધનવાન હશો, ખુરશીવાળા હશો તો લોકો તમને સલામ ભરશે અને તમે ગમે એટલું સમાજના નિયમોનું પાલન કરશો અને તમે લલ્લુ પંચો હશો કોઈ સમાજ તમને પૂછવા નથી. તો કોઈ સમાજ અત્યારના જમાનામાં તો કમસે કમ કોઈ સમાજ તમે કેટલા ચાંદલા કર્યો, કેટલો વ્યવહાર રાખ્યો અને કેટલો નિયમોનું પાલન કર્યું સમાજના, આટલું સોનું આપ્યું ને આ કર્યું પેલું કર્યું ને આ બધી વસ્તુઓથી કોઈ સમાજ કોઈની ચિંતા કરતું જ નથી. એ પણ આપણું અભિમાન જ છે કે હું આમ કરીશ તો સમાજમાં સ્થાન રહેશે. એક અને બીજું કે ખરેખર એવું થતું હોય અને સ્થાન રહેતું હોય તો એ ઉપાધિ રહેશે, મારે શું છે એનું સ્થાન રાખવા માટે મારે મરી જવાની શું જરૂર છે? પણ કોણ મરી જાય છે? કોણ મરી જાય છે? સમાજમાં સ્થાન જાળવવા માટે હું બહુ પ્રયત્ન કરું છું તો એ પ્રયત્ન તો મિથ્યા જ છે ને. તો હું ક્યાં મરી જાઉં છું? હું તો ચૈતન્ય છું. તો શું જવાબ આપશો તમે? એનો યશ તો મારે જોઈએ જ છે કે સમાજમાં વટ પડ્યો, એનો અર્થ કે હું જ મરી જઉં છું. ચૈતન્યને જોડે વ્યવહાર થતો જ નથી, અહંકાર જ બધો વ્યવહાર કરે છે. અહંકારને જ વટ મારવો છે, અહંકારને લગ્નોમાં જવું છે, અહંકારને ચાંદલા કરવા છે, અહંકારને સમાજમાં બતાવવો છે કે અમારા કુટુંબમાં મારો છોકરો આવું તો કરે જ ના, મારા છોકરાની છોકરી આ કરે કેવું ખરાબ દેખાય અને એને માટે એટલો ગર્વ અને ગૌરવ હોય છે અમારા સમાજમાં કોઈ આવું કરે જ ના. અમારો સમાજ 50 વર્ષ વેદાંત ભણ્યા પછી આ સમાજ અમારો થયો ખરો કે નહીં? એવું નહીં. હરિના ભક્તો મારે સગાને સંબંધી, તૂટી ગંથી છૂટી મારી માયાની બંધી, એવું ક્યારે આવશે કે આ મારા મારો સમાજ કહેવાશે? નહીં ખરું કે નહીં? આ બધું સમજીએ અને નોંધ લઈએ. આપણે આ વસ્તુને એને ઘેર રાખીએ ને આપણું આપણે ઘેર રાખીએ, બંને ભેગા જ ના થઈએ. કમ્પાર્ટમેન્ટેશન, કે વેદાંતનું કમ્પાર્ટમેન્ટ જુદું અને ગૃહસ્થીનું કમ્પાર્ટમેન્ટ જુદું. વેદાંતને કોઈ પ્રવેશ બંધી છે? ભાઈ વેદાંત તારે મારા ઘરમાં પ્રવેશ નહીં કરવાનો, ઘરની કચકચમાં માથાકૂટ નહીં કરવાની, ત્યાં જે થતું હશે થશે. તો ઇતિહાસ ભૂગોળ એને માટે હશે અને ન્યાય વૈશેષિક કે સાંખ્ય યોગ એને માટે હશે કે કદાચ પૂર્વ મીમાંસા હશે પણ ઉત્તર મીમાંસા છે એને માટે નથી. ઇટ્સ એ વિઝન ઓફ હોલ, પેલી બધી પાર્ટની વિઝન છે. એટલે એ પોતપોતાનું સ્થાન જાળવી રાખી શકશે પણ વેદાંત તો એ પાદપ પ્રસારણ કરશે. આપણે નહીં ઈચ્છીએ તોય કરશે. આપણે એને પ્રવેશ આપીશું તો એ આપણામાં પ્રસન્ન પ્રવેશ કરશે અને તો આપણા જીવનને ધન્ય બનાવી શકશે. તો અપરિચ્છિન્ન બનાવી શકશે પરિચ્છિન્નમાંથી. જો પ્રવેશ નહીં કરવા દઈએ તો આ એને ઘેર રહેશે, પેલું એને ઘેર રહેશે. બરાબર છે? શેને માટે આ ચાલે છે? ખુરશીમ બેસી નહીં કટ્ટાર બેસી શકાય ટેકો દીધા વગર. ખુરશીમ સગવડ મળે પાછળ ટેકો થાય, હાથ નહીં ટેકો થાય. બરાબર છે? આ બધી વસ્તુઓ ટેકાઓ છોડી, જો આપણને એવું થતું હોય ગૌ ગાવી જાય છે અને આપણું બધું બગડે છે તો પછી આપણે ટેકાઓ નહીં દેવાના, ભેતે ટેકો નહીં દેવાના. આમ કરી ધીસ ઇઝ હાઉ ઇટ બિગિન્સ. વી ડોન્ટ ડો દેટ. એટલે આપણે દરેક જગ્યાએ શોધ, ઇટ્સ અલર્ટ, સાવધાની. કેમ આવું થાય છે? શોધી કાઢવાનું. આવું કરું ને પછી થાય છે, પછી એ પહેલા ખબર ના હોય પણ જયારે જાગીએ ને ત્યારે ખબર પડે કે આવું પોસ્ટર હતું. આ પોસ્ટરની શરૂઆત ક્યારે થઈ હતી? આ ના થઈ તો પહેલી આંગળી તો અટકી જઈએ આપણે. એટલે હું આવું કરું, જો મને એવું થતું હોય કે મારો સમય ને મારું બધું જતું રહે છે. કારણ કે આપણે સવારમાં ઉઠીને આવીએ છીએ વેલ્યુ ફોર ધીસ, તો આપણે શા માટે આપણે સમય શક્તિ બગાડીએ અને આનો પૂરેપૂરો લાભ લઈએ? બરાબર. તો અહંકારને આ સંબોધવામાં આવે છે
અને અહંકાર એટલે હું એટલા માટે આવી વાત કરું છું કે આપણે સમજી નથી શકતા કે આને જીવનમાં રેલેવન્સ સંબંધ ક્યાં છે. અને આપણે ગંભીરતાથી માનીએ છીએ કે સમાજમાં તો જેમ જીવતા હોય એમ જીવવું જ પડે ને, એવું જ જીવાય ને, એમાં કશું ખોટું નથી ને, એ જ યોગ્ય છે. તો એક તો મારો સમાજ જ બદલાઈ ગયો છે, સમાજની વાત કરવી હોય તો પણ, એટલે મારે બદલવો જોઈએ. મારે તો કંઈ બદલાયો નથી તો બદલવો જોઈએ કે હવે એ સમાજ મારો સમાજ નથી, આ સમાજ છે. જે અડ દીકરીને સલાહ આપવી જોઈએ સાસરે જાય એટલે કે બેટા હવે એ ઘર તારું ઘર છે, આ ઘર તારું નથી. તારી નાની મોટી વાતો લઈને અહીંયા આવવાની જરૂર નથી, ત્યાં રહેજે, ત્યાંના પ્રશ્નો ત્યાં ઉકેલજે. અમને ફરિયાદ ના કરીશ, ફરિયાદ કરીશ તો અમે ટેકો નહીં આપીએ, બરાબર છે? એટલે સાચા અને સારા મા બાપે દીકરીને પરણાવે ત્યારે કહી દેવું જોઈએ કે હવે અમારે ઘર પાછા આવવાની જરૂર નથી. એવી રીતે આપણે આપણા આપણે વેદાંતના સાધક તરીકે જે આપણો પહેલાનો દેવદત્તનો સમાજ હતો ને, મારું ઘર, મારું આન, મારું પેરું ને બધું, એને આપણે કહી દેવું પડે કે જો ભાઈ હવે હે સમાજ, તારા પ્રશ્નો તારી પાસે રાખજે, મારી પાસે લાવવાની જરૂર નથી, હું સાધક છું, તારે ને મારે કોઈ સંબંધ નથી, હવે તારા પ્રશ્નો લાવીને મને ડિસ્ટર્બ કરીશ નહીં, અને એ જો લાવીશ તો હું એને કોઈ પ્રકારે ટેકો આપીશ નહીં. હે સમાજ, આપણે ચોખ્ખા હોઈશું તો સમાજ આપણને કશું જ નહીં કરી શકે, પણ આપણે જ જવું હોય છે, આપણે જ વ્યવહાર કરવો હોય છે, આપણે જ વટ મારવો હોય છે. પછી સમાજ તો ફોન કરે, બે કલાક ફોન પર વાત, આપણે કરાવ્યો ત્યારે ને ના ટેકો આપ્યો, આપણે કાલે મળીશું, મારે જરા સત્સંગનો સમય થઈ ગયો છે, મારે આ છે, મારે બે કલાક બગાડવાની કોઈ હિંમત છે, મારા બે કલાક બગાડી જાય? એટલે ટૂંકમાં આ વસ્તુઓ પ્રવેશની ચર્ચા કોઈ સૈદ્ધાંતિક ચર્ચાઓ નથી, આપણા જીવત્વની આ ચર્ચા ચાલે છે કે હું જેને હું કહું છું અને જીવ કહું છું, અલ્પ કહું છું, સમાજનો અંશ કહું છું, એ કયો હું છે? પેલો જેને પ્રવેશ કર્યો તે તો પ્રવેશ જેને કર્યો તો નિરવયવ અપરિચ્છિન્ન હતો, એ અવયવ વાળો ને પરિચ્છિન્ન ને સમાજનો અંશ કેવી રીતે બની ગયો? બરાબર, આપણે આ વસ્તુઓને લાગુ પાડીએ અને બધા પ્રશ્નો એવી રીતે ઉકેલીએ, પછી એ પ્રશ્નોને જુદા જુદા શબ્દોમાં પાછા અહીં લઈ આવીએ અને પાછો ઉકેલ સામાજિક શોધીએ. તેનો આપણે સ્વામીજી મહારાજનું વાંચ્યું ગઈ વખતે કે બધા પ્રશ્નોમાંથી કશાનો ઉકેલ છે જ નહીં, એ મિથ્યા છે, એક જ ઉકેલ છે. અને ઉકેલ કાઢવો હોય તો કાઢ્યા કરો, તો કોઠી ધોઈને કાદવ કાઢવો, એ જ એનું પરિણામ છે. આપણને એમ કે કોઠી ધોઈને બધો કાદવ સાફ કરી નાખે, એ કોઠી હશે ત્યાં લગીને કાદવ રહેવાનો જ છે. એટલે સંસાર હોય ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના જ છે. એટલે એમ માનવું કે સંસાર રાખવું અને પ્રશ્નો કાઢી નાખવું એ નહીં થાય, સંસાર હશે એ પ્રશ્નો રહેવાના છે. નારાયણ 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 નારાયણ. ચાલો 196 પાનું ટીકાનો બીજો ફકરો શરૂ કરું છું. પ્રવેશ શ્રુત્યા નિરવયવત્વ અસિદ્ધિ શંકતે. હવે ભાઈ શ્રુતિ તો જાણે પ્રમાણ છે, શ્રુતિ સાચી છે. તમે કહો છો કે સાવયવ હોય એનો જ પ્રવેશ થઈ શકે, નિરવયવ હોય એનો પ્રવેશ ના થઈ શકે. તો પ્રવેશ થયો એ તો ખરું કે નહીં? સૃષ્ટા પ્રાવેશત, સર્જન કર્યું અને પ્રવેશ કર્યો, એટલે પ્રવેશ કર્યો એ તો શ્રુતિએ પોતાના શબ્દમાં કહ્યું જ છે ને. તમને તકલીફ એ છે કે નિરવયવ હોય તો પ્રવેશ ના કરી શકે, તો સાવયવ રાખો ને. પણ મેં ક્યાં કહ્યું કે નિરવયવ રાખો? બરાબર છે, નિરવયવ હોય, અવયવ વગરનો હોય તો પ્રવેશ ના કરી શકે. બિલાડીની જેમ અવયવો હોય તો જ પ્રવેશ કરી શકે. પ્રવેશ કર્યો એ તો નક્કી છે જ, તો પછી પરમાત્મા નિરવયવ છે એવું શું કરવા, એને સાવયવ કેમ ના કહેવો? બરાબર, એવું કહે છે. પ્રવેશ શ્રુત્યા નિરવયવત્વ અસિદ્ધિ શંકતે, તો પરમાત્મા નિરવયવ છે એ સિદ્ધ થતું જ નથી એવી શંકા કરીને ભાષ્ય કહે છે. સાવયવ એવ પ્રવેશ શ્રવણાત ઇતિ ચેત. તો પછી પરમાત્મા સાવયવ છે એવું રાખો ને, કેમ? કારણ કે પ્રવેશ થયો તો શ્રુતિએ પોતે કહ્યું છે, શ્રુતિએ કહ્યું કે પ્રવેશ થયો છે, તો પછી પરમાત્મા અવયવ વાળો જ છે, નિરવયવ કરવાનો આગ્રહ શું કામ રાખો છો? ટીકા કહે છે, પ્રવેશ શ્રુતે હે અન્યથા ઉપપત્તે હે વક્ષ્યમાણત્વાત ન એવમ ઇતિ પરિહરતે. તો પ્રવેશ શ્રુતિ સમજાવી શકાતી નથી જો પરમાત્માને નિરવયવ કહીએ તો. માટે પરમાત્માને સાવયવ કહેવો જોઈએ. બરાબર, પૂર્વ પક્ષ આવું પૂછે છે
કે પરમાત્માને નિરવયવ કહેશો, અવયવ વગરનો કહેશો, તો પ્રવેશ શ્રુતિ સમજાવી શકાતી નથી. એ સંજોગોમાં પરમાત્માનો પ્રવેશ થયો તો નક્કી છે, કારણ કે શ્રુતિ પોતે કહેશે. તો પછી પરમાત્માને સાવયવ કહો. સિદ્ધાંત કહેશે કે ના, પરમાત્માને સાવયવ કયા વગર પણ પ્રવેશ સમજાવી શકાય છે. માટે પ્રવેશ સાચો છે, પ્રવેશને સમજાવીશું, છતાં સાવયવત્વ સ્વીકારની જરૂર નથી એ ભાષ્ય કહેશે. ન દિવ્યોહ્યમૂર્ત પુરુષ નિષ્કલમ નિષ્ક્રિયમ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. તો પરમાત્મા સાવયવ છે એવું કહીએ તો શું? તો કે છે કે ના, એવું નથી. કેમ? કારણ કે દિવ્યો હ્યમૂર્ત પુરુષ શ્રુતિમાં કહ્યું છે કે આ પરમાત્મા છે દિવ્ય છે, અમૂર્ત છે અને પુરુષ છે. દિવ્ય છે, અમૂર્ત છે અને પુરુષ છે. તો મારામાં એક પાદનોત લખેલી છે, દિવ્ય હિત્યનેન ભૌતિકત્વસ્ય. તમારામાં નથી પાદનોત. દિવ્ય હિત્યનેન ભૌતિકત્વસ્ય, અમૂર્ત ઇતિ સાવયવત્વસ્ય, પુરુષ ઇતિ પરિચ્છેદસ્ય પ્રતિષેધાત. દિવ્યો હ્યમૂર્ત પુરુષ, મુંડક શ્રુતિએ કહ્યું છે, એ ઉદ્ધૃત કરે છે, એ બતાવે છે કે પરમાત્મા દિવ્ય છે એટલે કે એ ભૌતિક નથી. ભૌતિક નથી એટલે ભૌતિકત્વનો પ્રતિષેધ કર્યો. દિવ્ય શબ્દ બતાવે છે કે પરમાત્મા ભૌતિક પાંચ ભૂતોનો બનેલો નથી. બીજું, પરમાત્મા અમૂર્ત છે. અમૂર્ત છે એટલે મૂર્ત નથી. મૂર્ત નથી એટલે આકારવાળો નથી. આકારવાળો નથી એટલે અવયવનો પ્રતિષેધ કરે છે. પરમાત્મા સાવયવ નથી. પુરુષ, બે પ્રશ્ન હતા, સાવયવ અને પરિચ્છિન્ન. અવયવ વાળો છે અને પરિચ્છેદ વાળો છે. તો અમૂર્ત કયો એટલે અવયવ વાળો નથી. પુરુષ કહીને પૂર્ણ કયો એટલે પરિચ્છિન્નત્વનો નિષેધ થયો. પુરુષ હેતિ પરિચ્છેદસ્ય પ્રતિષેધાત. આ જે ઉદ્ધૃત કરવામાં આવી શ્રુતિ એનાથી પરમાત્મામાં ભૌતિકત્વ એટલે પાંચ ભૂતોનો બનેલા હોવાપણું, અવયવ વાળા હોવાપણું અને પરિચ્છિન્ન હોવાપણું, આ બધાનો પ્રતિષેધ થયો. માટે પરમાત્મા પરિચ્છિન્ન પણ નથી, સાવયવ પણ નથી. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વધ્યમ નિરંજનમ એ શ્વેતાશ્વતર છે. પેલો મંડકનો 292 હતો, આ શ્વેતાશ્વતર 619 છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, ટીકાકાર કહે છે અમૂર્તત્વમ એટલે નિરવયવત્વમ અને પુરુષત્વમ એટલે પૂર્ણત્વમ. પરમાત્મા નિરવયવ છે અને પરમાત્મા પૂર્ણ છે. નિષ્કલ કલા વગરનો છે, નિષ્ક્રિય ક્રિયા વગરનો છે. એ શબ્દ પણ જ બતાવે છે કે પરમાત્મા પરમાત્મા અપરિચ્છિન્ન છે અને નિરવયવ છે. ટીકાકાર કહે છે, હવે પ્રકારાંતરેણ પ્રવેશ ઉપપત્તિ સંકતે. તો આ પણ રીત નકામી ગઈ કે પરમાત્મા સાવયવ જેવો માનો વો ભી નહીં ચલેગા. ઠીક છે, તો બીજી રીત શોધી કાઢીએ. કઈ રીતે પ્રવેશ થયો છે? પ્રકારાંતરેણ, આપણે બીજા પ્રકારથી પ્રવેશની વાત કરીએ. કયો પ્રકાર? ભાષ્ય કહે છે, પ્રતિબિંબ પ્રવેશવત તેતિ ચેત. પ્રતિબિંબનો પ્રવેશ થાય છે. ચલે પ્રતિબિંબ પ્રવેશવત. આ પણ હા રહી ગયું નહી. વાહ ભાઈ વાહ. સર્વવ્યપદેશ્ય ધર્મ વિશેષ પ્રતિષેધ શ્રુતિભ્યશ્ચ. એક તો શ્રુતિએ સાક્ષાત કહ્યું છે કે દિવ્ય અમૂર્ત એટલે કે અવયવ વગરનો અને અપરિચ્છિન્ન છે. આ ઉપરાંત બધા વ્યપદેશ્ય ધર્મ વિશેષનો પ્રતિષેધ કરનારી શ્રુતિઓ પણ છે. વ્યપદેશ્ય એટલે જેના વિશે નિરૂપણ થઈ શકે, જેનું કથન કે આખ્યાન થઈ શકે, જેના વડે જેના વિશે કહી શકાય એવા બધા જ ધર્મ વિશેષો એનો પ્રતિષેધ શ્રુતિઓ દ્વારા પરમાત્મામાં કરવામાં આવ્યો છે. પહેલી પાદનોદમાં કહે છે, નેતિ નેતિ ઇતિ સર્વ વ્યવહર્યમાણ વ્યપદેશ્ય અને વ્યવહર્યમાણ ધર્મ વિશેષ પ્રતિષેધ શ્રુતિમત્રાનુકૂલયતી. તો બધા જ ધર્મો જેના વિશે વ્યવહાર થઈ શકે એ બધા જ ધર્મોનો પ્રતિષેધ શ્રુતિમાં નેતિ નેતિ કરીને કરવામાં આવ્યો છે. આથી ન પરસ્ય સાવયત્વાદી આદિ એટલે પરિચ્છિન્નત્વાદી પરિચ્છિન્નત્વ.
તો પરમાત્મા સાવયવ હોય અને પરિચ્છિન્ન હોય એ સંભાવના નથી ઇતિ શેષઃ. એ સમજવું જોઈએ કે માટે પરમાત્મા અપરિચ્છિન્ન છે અને નિરવયવ છે, સાવયવ અને પરિચ્છિન્ન નથી. પછી બીજો પક્ષ આપે છે, પ્રતિબિંબ પ્રવેશવત ઇતિ ચેત. તો જળમાં પ્રતિબિંબનો પ્રવેશ થાય છે, એવી રીતે પ્રવેશ થયો માનો તો કેવું, બરાબર? ઇતિ ચેત. જેવી શંકા કરીએ તો ટીકાકાર કહે છે, આદિત્યાદવ જલાદિના સન્નિકર્ષાદિ સંભવાત પ્રતિબિંબાખ્ય પ્રવેશ ઉપપત્તિ. આદિત્યાદવ એટલે કે સૂર્યમાં, આદિત્યાદવ જલાદિના જળ જલાદિના જળ સાથ એટલે જળ સૂર્યની સત્તા. અચ્છા, તો આદિત્ય અને જળ એ બંનેનો સન્નિકર્ષ થઈ શકે છે, કે સૂર્ય અને જળની સત્તા એક છે, બંનેની વ્યવહારિક સત્તા છે. સૂર્યની અને જળની બંનેની વ્યવહારિક સત્તા છે. બંને ભેગા પણ થઈ શકે છે, બંને જુદા પણ પડી શકે છે. આદિત્યાદવ જલાદિના સન્નિકર્ષાદિ સંભવાત, તો સૂર્ય સાથે જળનો સંયોગ થઈ શકે છે, માટે પ્રતિબિંબાખ્ય પ્રવેશ ઉપપત્તિ. સૂર્ય અને જળનો સંબંધ થઈ શકે છે, બંનેની સત્તા એક છે, વ્યવહારિક સત્તા છે, માટે જળમાં સૂર્યનો પ્રવેશ થઈ શકે છે પ્રતિબિંબરૂપથી. જો પ્રતિબિંબનો દાખલો આપણે આપતા હોઈએ છીએ ચૈતન્યના ઉપાધિમાં પ્રવેશ માટે કે સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ માટે, તો સૂર્યનો જળમાં પ્રવેશ જુદી વસ્તુ છે અને ચૈતન્યનો અંતઃકરણમાં પ્રવેશ જુદી વસ્તુ છે. ચૈતન્યની પારમાર્થિક સત્તા છે, અંતઃકરણની એટલે અરીસા વગેરેની વાત કરવી હોય એની વ્યવહારિક સત્તા છે, પ્રતિબિંબની પ્રાતિભાસિક સત્તા છે. જ્યારે સૂર્ય અને જળ બંનેની વ્યવહારિક સત્તા છે, સૂર્ય અને જળ બંને ભૌતિક સત્તામાં છે, બંનેની વ્યવહારિક સત્તા છે, અને સૂર્યનો જળમાં પ્રતિબિંબ રૂપે પ્રવેશ છે. ભલે સૂર્ય સીધે સીધો જળને અડકતો નથી, પણ કિરણો દ્વારા અડકે છે ને, એટલે સૂર્ય આ દિશામાં આવતો હોય તો પેલી દિશામાં પાણી હોય ત્યાં પ્રતિબિંબ નહીં પડે. એ સૂર્ય કિરણો દ્વારા જળને સ્પર્શે છે અને પ્રતિબિંબિત થાય છે. જ્યારે ચૈતન્યનો એ પ્રકારનો પણ પ્રવેશ શક્ય નથી. આ તો ખાલી સમજાવવા માટેના મોડલ આપીએ છીએ કે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પડે એવી કંઈક રીતે આનું થતું હશે. બાકી ખરેખર ચૈતન્ય પ્રતિબિંબિત થતું નથી, કારણ કે ચૈતન્ય કોઈ જગ્યાએ સીમિત છે અને નથી, એવું નથી. એટલે બે અલગ વસ્તુ હોય અને સંયોગ પામતી હોય તો વિયોગ પામે. આ જે છે એટલે સન્નિકર્ષાદી સંભવાદ, આદિત્ય સાથે જળનો સન્નિકર્ષ એટલે કે નજીક હોવા પણ સંભવિત છે, માટે પ્રતિબિંબ નામનો પ્રવેશ, પ્રતિબિંબ પડવા રૂપી પ્રવેશ થાય સૂર્યનો જળમાં એ ઉપપન્ન તર્કસંગત છે. આત્મની તો પરસ્મિન્ન અસંગે અનવચ્છિન્ને. આત્મા પરમાત્મા એક તો અસંગ છે અને અનવચ્છિન્ન એટલે કે અપરિચ્છિન્ન છે, અનંત છે. કેનચિદપી તદ અભાવાત તદ એટલે સન્નિકર્ષ, પાંચમી પાદનો સન્નિકર્ષાદિ અભાવાત. તો આત્મા અસંગ છે અને અનંત છે, એટલે અનંત વસ્તુની બહાર તો કશું છે નહીં. આ બે વસ્તુ, ઘડો અહીં અટકે છે આ દિવાલે અને લાકડું અહીં અટકે છે, તો બંને અટકી શકે, પણ ઘડાનો અંત જ ના આવતો એવો અનંત હોય તો લાકડું ક્યાં અડકશે? કોઈકે કોઈકને અડકવા માટે બંનેની સીમા હોવી જોઈએ ને. પરમાત્મા તો અનંત છે, એટલે કેવી રીતે એ કશાકને અડકી શકશે? એક વસ્તુ. અને બીજી વસ્તુ કે પરમાત્મા અસંગ છે, માટે પણ કશાનો સંગ કેવી રીતે કરી શકશે? એટલે જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે એવો પ્રવેશ કેવો હોય, એવો પ્રવેશ પણ પરમાત્માનો ઉપાધિમાં શક્ય નથી. યથોક્ત પ્રવેશ સિદ્ધિ ઇતિહાસ એ ભાષ્ય કહે છે. વસ્ત્વંતરેણ વિપ્રકર્ષ અનુપત્તે હે. ના, એ તમારા કહેવા પ્રમાણેનો પ્રવેશ શક્ય નથી, કારણ કે વસ્ત્વંતરેણ વિપ્રકર્ષ અનુપત્તે હે બીજી પાદનો કહે છે. વસ્ત્વંતરેણ ઇત્યાદિ સ્વભિન્ન વસ્તુના સહ વિયોગાદિ અસંભવાત ઇત્યર્થ. બે વસ્તુ અત્યંત ભિન્ન હોય તો ભેગી ના થઈ શકે, બે વસ્તુ અત્યંત એક હોય તો ભેગી ના થઈ શકે,
બે વસ્તુમાં ભેગા થવાની સંભાવના હોય, જેમ દોરડી ને ઘડો ભેગા થઈ શકે, પણ દોરડી ને સર્પ, આપણો રજ્જુ સર્પ વેદાંતનો, એ રજ્જુ વડે એ સર્પને બંધાય ખરો કે નહીં? બરાબર, દોરડી સર્પનો સંયોગ ના થઈ શકે, દોરડીને ઘડાનો સંયોગ થઈ શકે. એટલે બે વસ્તુ અત્યંત ભિન્ન, અત્યંત ભિન્ન સત્તાવાળી હોય, તેમનો સંપર્ક સન્નિકર્ષ નહીં થઈ શકે. બંને વસ્તુ એક જ હોય તો સંયોગ નહીં થઈ શકે. એટલે બંને વસ્તુ ભિન્ન હોવી જોઈએ અને અત્યંત ભિન્ન ના હોવી જોઈએ. એટલે પાદનો કહે છે, સ્વભિન્ન વસ્તુના સહ વિયોગાદી અસંભવાત, પોતાના કરતા અત્યંત ભિન્ન વસ્તુ હોય એની સાથે સંયોગ શક્ય નથી અને વિયોગ પણ શક્ય નથી. તદુપતમ વાર્તિક કે વાર્તિકકાર મહારાજ કહે છે, સત્તામાં ભિન્ન, સત્તામાં રજ્જુ સર્પ, એમનો સંયોગ નથી થતો, માટે વિયોગ પણ નહીં થાય. સંયોગશ્ચ ટીકાકાર વાર્તિકકાર કહે છે, અથવા વ્યવહારિક ને પ્રાતિભાષિક, પણ સત્તા જુદી હોય ત્યારે અત્યંત ભિન્ન થઈ ગયા, ત્યાં સંયોગ નહીં થાય. સંયોગશ્ચ વિયોગશ્ચ યસ્ય યેન ઇહ વીક્ષતે, વાર્તિકકાર કહે છે, સંયોગ અને વિયોગ, યસ્ય એટલે આદિત્યાદેહે, યેન એટલે જલેન, ઇહ એટલે લોકવ્યવહારે, તો જેનો જેની સાથે અહીં આદિત્યાદિનો જળ સાથે લોકવ્યવહારમાં સંયોગ અને વિયોગ જોવા મળે છે, તત્ર અયમ પ્રતિબિંબ પ્રવેશ, તત્ર એટલે જલાદવ એવા પાણી વગેરેમાં સૂર્યનો પ્રતિબિંબ રૂપે પ્રવેશ થઈ શકે. બરાબર, જ્યાં જેનો લોકવ્યવહારમાં સંયોગ અને વિયોગ જોવામાં આવે છે ત્યાં તેનો પ્રવેશ શક્ય છે. ન તો ઇહ આત્માની યોજ્યતે, પણ આત્માના કિસ્સામાં આ પ્રકારનો પ્રવેશ શક્ય નથી. ટીકામાં કહે છે, આત્માની તો પરસ્મિન અસંગે અનવચ્છિન્ન થઈ ગયો, વસ્તુઅંતરેણ. તો વસ્તુઅંતરેણ એટલે આ બે વસ્તુ, બે ભિન્ન વસ્તુ જોડા, એટલે જે વસ્તુ જોડાતી હોય કે જોડાયેલી હોય એ પ્રમાણ વિયોગ થઈ શકે અને સંયોગ થઈ શકે, પણ પરસ્પર જેમનો સંયોગ નથી એવી બે વસ્તુ અભિન્ન હોય, સંયોગ પામતી નથી કે પામી શકતી નથી એવી બે ભિન્ન વસ્તુઓ હોય તો એમાં પ્રવેશ આ પ્રકારનો શક્ય. પ્રતિબિંબ જેવો, એટલે એનો અર્થ એવો હું સમજું છું કે બંનેની સત્તા સમાન છે, સૂર્ય અને અને પાણીની, જળની સમાન સત્તા છે, ત્યારે સૂર્ય એમાં પ્રતિબિંબ રૂપે એટલે કે પ્રાતિભાસિક સત્તામાં પ્રવેશ કરે છે. પણ સત્તા સમાન ના હોય ત્યારે પછી આ એટલે સંયોગ અને વિયોગ સૂર્ય અને પાણીનો થઈ શકે છે તો પ્રવેશ થયો, પણ સંયોગ થતો જ ના હોય તો પ્રવેશ કરવાનો શક્ય નથી એવું જણાય છે આમાંથી. તો બીજો પક્ષ, પ્રકારાંતરેણ પ્રવેશમ ચોદયતી, તો આવો બીજો પ્રકારનો પ્રવેશ થતો હોય તો શું? એટલે ભાષ્યકાર કહે છે, દ્રવ્ય ગુણ પ્રવેશવત એ ચેત. તો માનો એવું રાખો આપણે કે દ્રવ્યમાં ગુણનો પ્રવેશ થાય છે, એવી રીતે થાય તો આ રૂમાલ એટલે દ્રવ્ય, દ્રવ્ય એટલે મેટર, કઈક વસ્તુ, આ રૂમાલ દ્રવ્ય છે, એમાં કેસરી રંગનો પ્રવેશ થયો. બરાબર, આ લોકો એવું માને છે કે દ્રવ્ય અને ગુણ, તો દ્રવ્યમાં, દ્રવ્ય એટલે રૂમાલ, ગુણ એટલે કેસરી રંગ, તો દ્રવ્યમાં ગુણનો પ્રવેશ થાય છે એવી રીતે પ્રવેશ થતો હશે ખરો? કેવી જાતનો પ્રવેશ થતો હશે, કેમ ના થાય એવો? કેમ ના થાય? દ્રવ્ય અને ગુણ એક જ છે. આ તો તમારો પૂર્વ પક્ષ છે એટલે ના કહેવાય ગઈ કે પૂર્વ પક્ષ એ કહ્યું એટલે ખોટું જોઈએ એમ. પણ પણ દ્રવ્યમાં ગુણનો પ્રવેશ, એવો પ્રવેશ આ પરમાત્માનો નામ રૂપમાં થઈ શકે કે ના થઈ શકે? એટલે એવું માનવામાં આવે છે કે આ સો સ્પિરિટ ઇઝ એ ક્વોલિટી ઓર પ્રોપર્ટી ઓફ મેટર. બરાબર, દ્રવ્યનો ગુણ ચૈતન્ય છે, તે બધું દ્રવ્ય વર્ષોથી બધું પડી રહ્યું હતું, પાંચ ભૂતો ને બધું જળ, અને એમાં એકાએક પછી ચૈતન્ય ઉગ્યું. આવી પણ ઉત્ક્રાંતિની થિયરી છે ને,
કે ચૈતન્ય એ દ્રવ્યનો ગુણ છે અને દ્રવ્ય ઘણા બધા વખતથી મેટર પડ્યું હતું એમાં એકાએક ચૈતન્ય સ્ફુર્યું. તો ચૈતન્ય અને વિજ્ઞાનીઓ માને છે કે દ્રવ્યનો ગુણ ચૈતન્ય છે. તો દ્રવ્યમાં જેવી રીતે ગુણ પ્રવેશ કરે, કારણ કે ગુણ થઈ ગયો ને, ચૈતન્ય દ્રવ્યનો ગુણ છે, તો આ દ્રવ્યમાં રંગ પ્રવેશ કરે એમ બધા દ્રવ્યમાં ચેતનનો પ્રવેશ થાય એવું પણ થઈ શકે, કારણ કે ચૈતન્ય ને દ્રવ્યનો ગુણ. જો આ શરીર દ્રવ્ય છે અને ચૈતન્ય એનો ધર્મ છે, હું ચેતન છું, શરીર ચેતન છે, તો શરીર દ્રવ્ય છે અને ચેતનતા એનો ધર્મ છે, એવું ખરું કે નહીં? બરાબર, હું શરીર છું અને ચેતન તમારો ધર્મ છે, એવું આપણે માનીએ છીએ કે નહીં? માનીએ તો છીએ કે હું શરીર છું, ચેતન તમારો ધર્મ છે. એટલે જળનો ધર્મ ચેતન હોય એવું માનવામાં આવતું હોય છે. અને બધા આપણે આપણી માન્યતાઓને સમજતા જ નથી કે આપણે શું શું માનીએ છીએ, શું શું નથી માનતા. એટલે પછી પક્ષ બદલીએ, આ પૂર્વ પક્ષ નીકળતા પેલા પક્ષમાં બેસી જઈએ, એ પૂર્વ પક્ષ થાય પેલામાં બેસી જઈએ, જે પૂર્વ પક્ષ થાય છોડી બીજામાં જતા રહીએ આપણે. પણ આપણે એવું માનીએ છીએ કે જળ શરીર હું છું અને ચેતનતા મારો ધર્મ છે, ચેતનતા ધર્મ છે એવું. એટલે માટે જગતમાં પ્રવેશે છે. તો નૈયાયિકોના મતે એવું ખરું કે રંગ છે એ વસ્ત્રનો ગુણ છે, આપણે એવું માનીએ છીએ. એટલે શું થયું કે રંગ આ બંને આશ્રિત છે, દ્રવ્ય ઉપર ગુણ આશ્રિત છે. આપણે એવું માનીએ છીએ કે દ્રવ્યત્વ એ ગુણ છે, દ્રવ્યનો ગુણ દ્રવ્યત્વ છે, અને દ્રવ્યત્વ અને દ્રવ્ય બંને પરસ્પર આશ્રિત છે. દ્રવ્ય વગર દ્રવ્યત્વ ના હોય, દ્રવ્યત્વ વગર દ્રવ્ય ના હોય. બરાબર, દ્રવ્યત્વ અને દ્રવ્ય આ બંને પરસ્પર આશ્રિત છે. એટલે આપણે આવા કેસરી રંગ જેવા ગુણને કે સફેદ રંગને ગુણ નથી કહેતા આ ભાષામાં. એટલે પરસ્પર આશ્રિત હોવાનો સંબંધ એમની વચ્ચે છે, માટે એમનામાં પ્રવેશ થઈ શકે. અહીં આત્મા કશા પર આશ્રિત નથી, એટલા માટે એનામાં આ પ્રકારનો પ્રવેશ શક્ય નથી. એ કહે છે પરસ્યાપી કાર્ય પ્રવેશ હિતિ શેષ. ટીકાકાર કહે છે કે પ્રકારાંતરણ એટલે દ્રવ્યમાં ગુણનો પ્રવેશ થાય, એવી રીતે પરમાત્માનો પણ કાર્યમાં જગતમાં પ્રવેશ થાય એવું હોય તો શું? તો કહે છે ના, ગુણ અપેક્ષયા પરસ્ય વૈલક્ષણ્યમ દર્શયન પરિહરતી. દ્રવ્યની સાથે ગુણનો સંબંધ છે એના કરતા પરમાત્મા જુદો છે. ગુણનો પ્રવેશ થાય તો ગુણના જેવી લાયકાત પરમાત્મામાં હોવી જોઈએ ને, પણ ગુણ જેવી લાયકાત પરમાત્મામાં નથી. તો કયો ફેરફાર છે? ભાષ્યકાર કહે છે ન અનાશ્રિતત્વાત નિત્ય પરતંત્રસ્ય એવ આશ્રિતસ્ય ગુણસ્ય દ્રવ્યે પ્રવેશ ઉપચર્યતે ન તો બ્રહ્મણ સ્વાતંત્ર્યશ્રવણાત તથા પ્રવેશ ઉપપદ્યતે. ના, દ્રવ્યમાં ગુણના પ્રવેશના જેવો પરમાત્માનો સર્જાયેલા કાર્યમાં પ્રવેશ શક્ય નથી. કેમ? અનાશ્રિતત્વાત, કારણ કે ગુણ દ્રવ્ય પર આશ્રિત છે. કેસરી રંગ સ્વતંત્ર રીતે રહી શકતો નથી, એને રૂમાલ જોઈએ જ છે. ગુણ દ્રવ્ય વગર નથી રહી શકતો. અથવા આપણે કહીએ દ્રવ્યત્વ ગુણ કહીએ છીએ આપણે, તો દ્રવ્યત્વ દ્રવ્ય વગર નથી રહી શકતું. જ્યારે પરમાત્મા તો આશ્રિત નથી કશા ઉપર, એટલા માટે એને એવો પ્રવેશ કરવાની જરૂર નથી. ભાષ્યમાં સમજાવે છે નિત્ય પરતંત્રસ્ય આશ્રિતસ્ય એવા ગુણસ્ય, જે હંમેશા પરતંત્ર છે અને આશ્રિત છે એવા ગુણનો જ દ્રવ્યમાં પ્રવેશ ઉપચર્યતે એટલે ઉચ્ચતે કહેવાય છે. આ ખરેખર પ્રવેશ છે નહીં, પણ કહેવો હોય તો કહેવાય છે કે હંમેશા દ્રવ્ય ઉપર ગુણ આશ્રિત છે, દ્રવ્ય વગર ગુણ રહી શકે જ નહીં. માટે આપણે કહેવું હોય તો કહીએ કે ગુણનો દ્રવ્યમાં પ્રવેશ થયો. ન તો બ્રહ્મણ, પણ બ્રહ્મનો નહીં, કારણ કે સ્વાતંત્ર્ય શ્રવણાત, બ્રહ્મ તો સ્વતંત્ર છે. મારા પાદનો જ છે. ન તો બ્રહ્મણ હૈતિ ગુણ દ્રવ્ય પરતંત્ર, ગુણ દ્રવ્ય પર પરતંત્ર છે, બ્રહ્મ તો સ્વતંત્ર, બ્રહ્મ સ્વતંત્ર છે, અતઃ ગુણવત પ્રવેશ અનુપત્તિ, કારણ કે એ ગુણની જેમ પ્રવેશ કરી શકતો નથી, સ્વતંત્ર છે, માટે સ્વતંત્ર હતી એ સર્વેશ્વ હતી સુતે હે, એ આમાં પણ કહેવાના છે. ન તો બ્રહ્મણ
તો બ્રહ્મનો પ્રવેશ શક્ય નથી સ્વાતંત્ર શ્રવણા, કારણ કે બ્રહ્મ સ્વતંત્ર છે. ચોથી પાદનો અધ સ્વાતંત્ર્ય ઇતિ નહિ કારણમ કાર્ય તંત્રમ. કારણ હોય છે એ કાર્ય ઉપર આશ્રિત હોતું નથી. માટી ઘડા ઉપર આશ્રિત હોતી નથી. માટી કારણ છે, ઘડો કાર્ય છે. કારણ કાર્ય ઉપર આશ્રિત હોતું નથી. ભય પરિત્યાગ, કારણ કે ઉલટું હોય છે. ઉપરથી કાર્ય કારણ ઉપર આશ્રિત છે, ઘડો માટી પર આશ્રિત છે, માટી ઘડા પર આશ્રિત નથી. અતઃ દ્રવ્ય ગુણવત્ ઈશ્વરસ્ય પ્રવેશ ન કાર્યયુક્ત. આથી દ્રવ્યમાં ગુણનો પ્રવેશ થાય એવી રીતે ઈશ્વરનો પ્રવેશ કાર્યમાં થાય જગતમાં એ યુક્ત યોગ્ય નથી. સ્વતંત્રતયા ગુણવૈધર્મ્યાત, ગુણનો ઈશ્વરનો ગુણ જુદો છે. ગુણમાં પરતંત્રતારૂપી ગુણ છે, ઈશ્વરમાં સ્વતંત્રતારૂપી ગુણ છે. માટે ગુણ જેવી રીતે પ્રવેશ કરે એવી રીતે ઈશ્વરે પ્રવેશ કરવાની જરૂર પડતી નથી. ટીકામાં કહ્યું સ્વાતંત્ર શ્રવણમ, એ ક્યાંથી સ્વતંત્ર લઈ આવ્યા? એ સર્વેશ્વર, એ શ્રુતિ અનુસાર એ સર્વેશ્વર. એ શ્રુતિ કહે છે કે પરમાત્મા સ્વતંત્ર છે, સર્વનો સ્વામી છે, માટે કોઈના પર આધારિત નથી. એટલે આશ્રિત જો ગુણને રહેવું હોય તો રહે ક્યાં? વિચારો, કેસરી રંગને રહેવું હોય તો તે આકાશમાં તો લટકી ના શકે. એને કેસરી રંગને પોતાની જાતને બતાવવી હોય તો એને કશાકમાં પ્રવેશ કરવો પડે ને. એને કંઈક વસ્તુમાં, કંઈક વાસણમાં, કંઈક પ્લાસ્ટિકમાં, કશાકમાં પ્રવેશ કરે તો ગુણ દેખાય. તો ગુણ સ્વતંત્ર નથી રહી શકતો, એ પરતંત્ર છે, એટલા માટે પ્રવેશ કરે છે. પરમાત્મા તો સ્વતંત્ર છે, સર્વનો સ્વામી છે. એને હોવા કે રહેવા માટે કોઈ પર આધાર રાખવાની જરૂર નથી. આથી ગુણ દ્રવ્યમાં પ્રવેશ કરે એવો પ્રવેશ કરવાની પરમાત્માએ કોઈ જરૂર નથી. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.